નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રાજકોટમાં રખડતા ઢોરે બાળકને અડફેટે લીધો છે. 5 વર્ષના બાળકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયું છે. જંગલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આ વિસ્તારમાં પહેલા પણ શ્વાનનો આતંક સામે આવી ચૂક્યો છે. ખાસ કરીને બાળકોને નિશાન બનાવે છે રખડતા ઢોર, રખડતા શ્વાન. ફરી એક વખત આજ પ્રકારની ઘટના સામે આવી છે તો નાના ભૂલકા, માસૂમ ભૂલકાઓને તેઓ ભોગ બનાવે છે. જંગલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ, પહેલા રખડતા શ્વાને બાળકને અડફેટી લીધું હતું અને હવે રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. સવાલ એ છે કે તંત્ર શું કરી રહ્યું છે? જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે તંત્ર કહે છે કે કામગીરી થઈ રહી છે, પરંતુ જો કામગીરી થતી હોય તો પછી આ પ્રકારની ઘટનાઓ કેમ વારંવાર સામે આવે છે? કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના અનોખા દેખાવ. ગદર્ભને સાથે રાખી અને એનએસયુઆઈએ દેખાવ કર્યા છે તો ગદર્ભને એડમિશન આપો તેવી માંગ કરી છે. આ સાથે દેખાવ કરવામાં આવ્યા છે. વિવિધ પડતર માંગો સામે કાર્યકરોના દેખાવ. કાયમી કુલપતિ, સ્ટાફની ઘટ, પીએચડી પરીક્ષા, હોસ્ટેલ્સ અસુવિધા સહિતના મુદ્દે દેખાવ કરવામાં આવ્યા છે. તો અનોખી રીતે આ દેખાવ કરવામાં આવ્યા છે. વાત બનાસકાંઠા થરાદની, જ્યાં પશુઓમાં રોગ ફેલાયો છે. ખરવા મુવાસા રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. મલપુર ગામના મોટા ભાગના પશુઓ બન્યા છે ભોગ. ચિકિત્સકો દ્વારા યોગ્ય સારવાર ન મળતી હોવાનો પણ આરોપ છે. પશુઓમાં રોગ ફેલાતા પશુપાલકો ચિંતામાં છે. વહેલી તકે પશુઓને સારવાર મળે તેવી માંગ પણ થઈ રહી છે. તો રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનામાં 20 કિલો વરિયાળીનો ભાવ 5,000 થી 5,500 સુધી પહોંચ્યો, જે ઘટીને હવે 1,700 થી 2,000 જેટલો બોલાઈ રહ્યો છે. હજુ નવી વરિયાળીની આવક શરૂ થઈ નથી અને નવી વરિયાળીની શરૂઆત થતાં હજુ ભાવ ઘટશે તેવું માર્કેટ યાર્ડના વેપારીઓ માની રહ્યા છે. રાજ્યભરમાં વરિયાળીના ભાવમાં થયો છે ઘટાડો. વરિયાળીનો ભાવ 1,700 થી 2,000 સુધી પહોંચ્યો છે. તો નવી વરિયાળીની આવક પહેલા જ ભાવ ઘટ્યા છે, જેથી ખેડૂત અને વેપારીઓ પણ ચિંતામાં છે. માર્ચ 2023માં ઊંઝા યાર્ડમાં એક મણ વરિયાળીનો ભાવ 5,000 થી 5,500 સુધી બોલાયો હતો. વરિયાળીમાં 2023ના માર્ચ મહિના આસપાસમાં લગભગ 2,500 થી 3,000 રૂપિયા વિસ્કોના વેપાર હતા, જે વધીને 5,095 રૂપિયા સુધી નીકળ્યા હતા. અને બજાર ઘટીને અત્યારે લગભગ 1,700 થી 1,800 રૂપિયા વિસ્કોનો ભાવ ચાલી રહ્યા છે. હજુ બજારમાં નવી વરિયાળીની આવક બહુ થતી નથી, પણ જૂની વરિયાળી પણ હવે બહુ વધારે બજારમાં નથી. વરિયાળીના ભાવ અત્યારે તો એકદમ નીચે રિઝનેબલ લેવલે આવી ગયા છે. આ વર્ષે વરિયાળીનો પાક ખૂબ મોટો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1-2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી રવિવારે યોજાશે. 7 જાન્યુઆરીના દિવસે યોજાનારી પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પરીક્ષા યોગ્ય રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય અને 7 જાન્યુઆરીના દિવસે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. તે ઉપરાંત બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પંચમહાલ જિલ્લામાં કુલ 23 પરીક્ષા કેન્દ્ર અને 233 બ્લોક પર કુલ 5,570 ઉમેદવારો પરીક્ષા આપશે. જિલ્લામાં જીપીએસસી વર્ગ 1, વર્ગ 2 અને ચીફ ઓફિસર નગરપાલિકાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે જિલ્લા કક્ષાએ આપણી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હાલ તમામ અધિકારીઓને આ બાબતમાં તાલીમ આપણે આપી રહ્યા છીએ અને પરીક્ષા કેન્દ્રો ઉપર પણ કોઈ પણ પ્રકારનો બનાવ નહીં બને, કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય એના માટેની બધી જ તૈયારીઓ જિલ્લા કક્ષાએ થઈ ગઈ છે. અડાલજ પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી અને રૂપિયાની લેતી દેતીમાં થયું છે એક રાઉન્ડ ફાયરિંગ. ઈશ્વર રબારી અને ફેનિસ પટેલ વચ્ચે માથાકૂટ થઈ. ફેનિસ પટેલે ઈશ્વર ઉર્ફે પિન્ટુ રબારી પર કર્યું ફાયરિંગ. ઈશ્વર રબારીને પગના ભાગે ગોળી વાગી છે. ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા ખેપિયા બેફામ બન્યા છે. નસવાડીમાં બુટલેગરે સાયકલ સવારને લીધો અડફેટે. દારૂ અને બિયરની રોડ પર રેલમ છેલ જોવા મળી છે. સ્થાનિકોએ બે બુટલેગરોને ઝડપી અને પોલીસ હવાલે કર્યા છે. છોટાઉદેપુર પોલીસ જોઈ લે આ દ્રશ્યો. આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે અને આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમ છેલ થઈ રહી છે. બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તે વાતના પુરાવા છે. તો આ દ્રશ્યો જે વાતનો પુરાવો આપે છે. તો શું પોલીસની મિલીભગતથી થાય છે દારૂની રેલમ છેલ? કેવી રીતે પહોંચે છે અંતરિયાળ ગામડાઓ સુધી આ દારૂ અને બિયરના ટીન કેવી રીતે પહોંચી રહ્યા છે? તો બુટલેગરે એક સાયકલ સવારને અડફેટે લીધો અને ત્યારબાદ આ દ્રશ્યો છે. રસ્તા પર દારૂની રેલમ છેલ થઈ ગઈ હતી. મહેસાણાના દાસજ ગામે કારનો અકસ્માત થયો. ડિવાઇડર સાથે અથડાયા બાદ કાર નાળામાં ખાબકી. ઘટનામાં એકનું મોત થયું છે. એક સારવાર હેઠળ છે અને કારમાંથી મળ્યો છે વિદેશી દારૂનો જથ્થો. 54,000 વિદેશી દારૂનો મુદ્દા માલ મળી આવ્યો છે. રાજકોટમાં મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો છે. મકાનની અગાસી ખાલી જગ્યામાં ચાલતો હતો બાર. દેશી દારૂ ફ્લેવર ભેળવી અને વેચાણ કરવામાં આવતું હતું. દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું. થોરાડા પોલીસે 4 આરોપીઓને પકડી દેશી દારૂનો બારનો પર્દાફાશ કર્યો છે. અને વાત કરીશું કે શિયાળામાં એટેકનો ખતરો. રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. બોટાદના ગઢડાના હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત. 32 વર્ષીય હરપાલસિંહને મોડી રાત્રે થયો હતો છાતીમાં દુખાવો. હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં યુવકના હાર્ટ એટેકથી મોતની આશંકા છે. 40 વર્ષીય ધવલ દેસાઈ નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીમાં કામ સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. અમરેલીના બાબરામાં સરદાર પ્રેમીએ 70 પ્રતિમાઓ અર્પણ કરી છે. ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાએ આપેલી પ્રતિમાઓ 70 ગામોમાં સ્થાપિત કરાશે. અત્યાર સુધીમાં 600 જેટલી પ્રતિમાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે. સરકાર સરદાર પટેલના જીવનને લોકો યાદ રાખે તે માટેના અભિયાનમાં અનેક ગામો જોડાઈ રહ્યા છે અને નવી પેઢી બલિદાન આપનારા યુગ પુરુષને હંમેશા યાદ રાખે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે સમજી લો કે 650 જેવી મૂર્તિ થશે. હર વખતે આપણે 25-25 મૂર્તિ હરેક તાલુકાને આપી છે. હાલ ખેર 2-3 તાલુકા ભેગા થઈ ગયા અને કન્ટિન્યુ પાછી કોઈને ઉતાવળ હોય અને અમે અવારનવાર અહીંથી લઈ જાય છે કે અમારે જરૂરિયાત છે જલ્દી એમ. આપણે અમરેલી જિલ્લાના હવે 2 તાલુકા બાકી રહ્યા છે. બાકીના 30-40 તાલુકાની આપણી પાસે યાદી આવી ગઈ છે. અને સરદારના વિચારો, સરદારનું ચરિત્ર છે, સમાજના આવનારી પેઢી સુધી પહોંચે એવા હેતુથી જ્યારે ગોપાલભાઈ વસ્તપરા ચમારડીએ આ આયોજન કર્યું છે. અને આજે અમરેલી તાલુકો, બગસરા અને ખાંભા, અમરેલી જિલ્લાના 3 તાલુકાના લોકો ગામમાંથી ઉપસ્થિત થયા અને સરદારની પ્રતિમા સ્વીકારવા માટે આવ્યા છે. ત્યારે ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠીએ સમગ્ર અમરેલી જિલ્લા વતી. ગોપાલભાઈ શેઠને હૃદયથી શુભકામના. અને આવી વિરલ વ્યક્તિ ગુજરાતને સાંપડી છે એટલે ગુજરાત એના માટે ગૌરવ લઈ શકે એવો ગોપાલ વસ્ત્રાપરા જેણે લોકોને આપી અને આભાર માન્યો. લેનારા આખી દુનિયામાં છે. ગીવર લોકો બહુ ઓછા મળે છે.
એક મહત્વના સમાચાર. સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી. શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને મળ્યો છે ઈમેલ અને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. સ્કૂલના કાર્યક્રમ પહેલા મળી છે આ ધમકી. ધમકી મળતા જ કાર્યક્રમ રદ કરાયો છે. બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે. ઈમેલ ક્યાંથી આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, તમામ વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે પ્રાથમિકતા એ છે કે જ્યાં સરદાર સ્મારક ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ત્યાં અત્યારે તમામ ટીમો પહોંચી રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે કે ત્યાં કોઈ બોમ્બ છે કે નહીં. શાહીબાગ સરદાર સ્મારક ઓફિસને આ ઈમેલ મળ્યો છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, એક ઈમેલ મળ્યો છે અને ત્યારબાદ ખળભળાટ મચી ગયો છે, હાલ શું અપડેટ? સંધ્યા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મૃતિ સ્મારક છે કે જ્યાંના એક વહીવટી શાખામાં ઈમેલ મળ્યો હતો અને આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસને આ પ્રકારની જાણ કરવામાં આવતા જ બીડીડીએસની ટીમ અને એસઓજી ક્રાઇમની ટીમને પણ જાણ કરવામાં આવી છે. આ તમામ ટીમ અત્યારે હાલ તે કામગીરી ઉપર લાગી છે. જે પ્રકાર ગંભીરતા જોવા મળી રહી છે કે એ પ્રકારનો મેલ હતો કે સ્ફોટક પદાર્થથી સ્મારક જે છે તેને ઉડાવી દેવામાં આવી શકે છે અને આ ગંભીરતાને પગલે તમામ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગની કામગીરી જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી. કઈ કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે? અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક પોલીસ સહિત એસઓજી ક્રાઇમની ટીમ અને બીડીડીએસની ટીમ દ્વારા જે છે તે સતત ડોગ સ્કોર દ્વારા અને શંકાસ્પદ મેટલ ડિટેક્ટર દ્વારા પણ આ જે પ્રકારની કામગીરી જે છે તે શરૂમાં છે. માનવામાં આવ્યું છે કે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારના આવા મેસેજ હોય તો તેને ખાળી શકાય અથવા તો જે ગભરામણનો જે મેસેજ આવ્યો હતો એ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે માટેની ખાનગી રાહે તપાસ કરવા માટે સાયબર ક્રાઇમની ટીમ જે છે તે પણ હવે કામે લાગી છે. જી મૌલિક, આપનો આભાર. આ તરફ વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી. ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ થયું છે. આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહી છે અને જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી પણ ચાલી રહી છે. કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યો મેલ મળ્યો છે. અમદાવાદ જ નહીં પરંતુ અન્ય એક સ્થળ વલસાડમાં પણ આ જ પ્રકારની ધમકી આપવામાં આવી છે. ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે. ધમકીના મેલ બાદ પોલીસ તંત્ર એલર્ટ. આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી. જાહેર રસ્તા પર પોલીસ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. કલકત્તા વિજ્ઞાન કેન્દ્ર પર ધમકી ભર્યા મેલ બાદ હાલ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. રાજકોટના પડધરીમાં અંધશ્રદ્ધા મામલે વિજ્ઞાન જાથા ફરિયાદી બની. પોલીસે ભુવા સહિત પશુબલી આપવા આવેલા પિતા પુત્રોની અટકાયત કરી. ભુવાએ અત્યાર સુધીમાં 700 જેટલા પશુઓની બળી ચડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો. પશુબલીના મામલે કબરાઉ મોગલધામના મહંતની તીખી પ્રતિક્રિયા. પશુબલીની ઘટનાને સખત શબ્દોમાં વખોડી પશુબલી આપનારને કડક સજા કરવાની માંગ કરી. મોડાસા જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન અને ઈશા હેઠળ કોન્ફરન્સ હોલનું ઉદઘાટન. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ભીખુસિંહ પરમાર હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ ઉદ્યોગકારો સાથે બેઠક કરી. સુરતમાં 500 જેટલા નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન. સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને અપાશે આવેદનપત્ર. વડોદરામાં ટેમ્પો ચાલકે સફાઈ કર્મીને છરો બતાવી ધમકી આપી ટેમ્પોને સાઈડમાં લેવાનું કહેતા સમગ્ર મામલો ગરમાયો હતો. હાથમાં છરો લઈ ધમકી આપતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડતા હોબાળો. રાતના 8:30 ફ્લાઇટ સવારે 8 કલાક સુધી ન ઉપડતા મુસાફરોમાં રોષ. અધિકારીઓ વિઝિબિલિટીનું બહાનું બતાવ્યા બાદ હોબાળો થયો. અમદાવાદ શહેરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ. કુખ્યાત ધમાબારડ સિટ્ટુ અને તેના સાગીરતો એક યુવાન પર કર્યો હુમલો. ધમાએ બંદૂક બહાર કાઢીને ધમકી આપી.
હોટલ કર્મી સાથે ગેરવર્તન કરવાની ના પડતા યુવક પર હુમલો કર્યો. સિટ્ટુ બાપુનગર અને કેતન ચપ્પાવાલા યુવાન પર ચડતી હુમલો કર્યો. ઘટનાનો વિડીયો સામે આવ્યો. અને 8 આરોપીઓએ પણ ધોકા અને પાઇપથી યુવાન પર કર્યો હુમલો. યુવાનની સોનાની 16 તલાની ચેન લૂંટી હોવાનો પણ આરોપ ડભોડા પોલીસે ગુનો નોંધ્યો. અમદાવાદમાં દાડી લીમડામાં ભીષણ આગની ઘટના. ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરની 12 વધુ ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદમાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ફૂડમાંથી ઈયળ નીકળી. પ્રહલાદનગર વિસ્તારના આઉટલેટના ફૂડમાંથી મરેલી ઈયળ નીકળતા ગ્રાહકનો હોબાળો. ગ્રાહકે ઈયળ નીકળ્યાનો વિડીયો બનાવી વાયરલ કર્યો. અમદાવાદમાં વધુ એકવાર ખોરાકમાંથી જીવાત નીકળી. ફાર્મા કંપનીના કર્મચારીઓએ ગજાનન પૌવા હાઉસમાંથી મંગાવ્યો હતો ઉપમા. ખોરાકમાંથી જીવાત નીકળતા કર્મચારીઓએ વિડીયો વાયરલ કર્યો. અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા. 4 મહિલા અને 4 પુરુષને કોરોના પોઝિટિવ આવતા શહેરમાં 31ની સંખ્યા 58 પહોંચી. નવા નોંધાયેલા કોરોનાના 8માંથી 4 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી. સુરતમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત થયું. અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો સારવાર માટે. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું. સુરતમાં વધ્યો કોલેરાનો કહેર. વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી કોલેરાના 30 કેસ નોંધાયા. ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરાના રોગ વધ્યા. પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરાઈ. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. નવા વર્ષના પ્રારંભ સાથે જ ખેડૂતો પર વર્ષ 2024ની પહેલી ઘાત આવી રહી છે. 4 દિવસ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાનો છે. રાજ્યભરમાં 3 દિવસ માવઠું ધોઈ નાખશે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5-7 દિવસને લઈ આગાહી કરાઈ છે, જેમાં 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 8-10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે કઈ તારીખે ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 8 તારીખે ક્યાં પડશે વરસાદ. 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠું ત્રાટકશે. 9મીએ ક્યાં પડશે વરસાદ? તો 9મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં પડી શકે છે વરસાદ. આ બાજુ મહીસાગર, દાહોદમાં પણ પડી શકે છે માવઠું. 10મીએ ક્યાં પડશે વરસાદ? 10મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 4 દિનો કે બાદ 5-6 દિન જો હૈ બારિશ કી સંભાવના હો સકતી હૈ. રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખુશખબરી આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2024માં એટલે કે ચાલુ વર્ષે 40,000થી વધુ સરકારી ભરતી કરશે. રાજ્યમાં ભરતી મેળો શરૂ થશે. રાજ્ય સરકારે સરકારી નોકરીનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે. 2024થી 2033 સુધી ભરતીનું કેલેન્ડર બનાવ્યું, જે અંતર્ગત 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. સરકારના વિભાગોમાં 40-60% જગ્યાઓ ખાલી પડી છે તે ભરવામાં આવશે. દર વર્ષે 40,000થી વધુ કર્મચારીઓની ભરતી થશે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં પ્રતિ વર્ષ 15,000-17,000 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તેથી ખાલી પડતી જગ્યાઓએ નવી ભરતી કરીને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્ય સરકારે 2014થી ડિસેમ્બર 2023 સુધીના ભરતી કેલેન્ડરમાં 1.56 લાખ કર્મચારી. ૨૦૦૩માં ગુજરાતમાં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી મહત્વની છે અને તેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તેના માટે કમર કસી છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. ગુજરાતમાં રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી.
ગુજરાત સરકાર રાજ્યની રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દર બે વર્ષે આ સમિટનું આયોજન કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે, તેથી આ વર્ષની આ ઇવેન્ટને ખાસ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કમર કસી છે. જે અત્યાર સુધીના જે વાયબ્રન્ટ ગુજરાત સમિટ થયા એમાં આપણે જોઈએ છીએ કે જે પણ ઇન્વેસ્ટરો આવે છે એમને અમુક ક્વેરીઝ હોય છે, એટલે આપણે B2G નાના પાયે જે ઓર્ગેનાઇઝ કરીએ છીએ મિટિંગો, તો એ B2G ફોરમ છે, બિઝનેસ ટુ ગવર્મેન્ટ. બીજું એ છે કે જ્યારે અલગ અલગ પ્રકારના ઉદ્યોજકો આવે છે ત્યારે એક નેટવર્કિંગના માધ્યમથી નેટવર્કિંગ થાય એ રીતે એ લોકો B2B પણ અપેક્ષા રાખે છે, તો એ પણ એક સારું એક એનું એક આસ્પેક્ટ છે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું. અત્યાર સુધીમાં જેટલા પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થયા છે તેના કરતા આ વર્ષનું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સૌથી મોટું અને વિશેષ છે. ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજનારી વાયબ્રન્ટ સમિટનું સફળતાપૂર્વક આયોજન માટે ગુજરાત સરકાર પૂર્ણરૂપે તૈયાર છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં. 9-12 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાયબ્રન્ટ સમિટ. ગુજરાતમાં આ વાયબ્રન્ટ સમિટ રોકાણને લગાવી શકે 4 ચાંદ. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024માં ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડસ્ટ્રી 4.0, ઇન્ડિયા સ્ટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સેવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે ઇવેન્ટ્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પિછલે કુછ મહિનો મેં હમને 9 પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ્સ ઓર MOU સાઇનિંગ કાર્યક્રમ ભી આયોજિત કિયે હૈ. બાયોટેકનોલોજી કે ક્ષેત્ર મેં 2000 કરોડ રૂપિયા સે અધિક સે MOU હુએ હૈ ઓર ઇસસે કરીબન 3000 રોજગાર કે અવસર આયેંગે. પ્રી વાયબ્રન્ટ સક્સેસ કે તોર પર ગુજરાત મેં અબ તક કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ જૈસે વિભિન્ન ક્ષેત્રો મેં 30,000 સે જ્યાદા MOU ઓર લાર્જ પ્રોજેક્ટ કે લીએ ભી MOU ભી હુએ હૈ. ગેટ વે ટુ ધ ફ્યુચર કી થીમ કે સાથ હમ ઇસ વાયબ્રન્ટ સમિટ મેં ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ પર અધિક ફોકસ કરેંગે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતની વિશેષ સિદ્ધિઓ, રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ અને આત્મનિર્ભર ભારત તથા વિકસિત ભારત એટ 2047ના વિઝનને આગળ ધપાવવાની તૈયારીઓ દર્શાવવા માટે વિવિધ સેમિનાર અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વાયબ્રન્ટ સમિટની સફળતાને વર્ણવવા ગુજરાત CMના રોડ શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોડ શોમાં વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાયબ્રન્ટ સમિટની 2 દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીએ દેશ વિદેશમાં રોડ શો અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે 1-to-1 બેઠકો યોજીને ગુજરાતની વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડેલ બન્યું હોવાની વિગતો આપી હતી. દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે. આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ, દરેક યોજનાઓ સાકાર કરવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે. આ વાયબ્રન્ટ સમિટની આ વર્ષની 10મી શ્રેણીથી 2026-27 સુધીમાં US$5 ટ્રિલિયન GDPનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરાવવામાં ગુજરાતની ભૂમિકા અગત્યની.